અત્યારે આપણે રંગીલા રાજકોટમાં એટલે કે નવું બસ સ્ટેન્ડ ને નવા બસ સ્ટેન્ડમાં અત્યારે એક મસ્ત મજાના વડાપાઉ આવ્યા છે. બોલે તો વડાપાઉ, અહીંયા છે ને 10-12 પ્રકારના અલગ અલગ વડાપાઉ મળે છે. આખા રાજકોટમાં જાવ તમને ક્યાંય આવી વેરાયટીમાં નહીં મળે. એમાં એની સ્પેશિયલ આપણે જો વાત કરીએ ને તો નામય આપણને તો નું આવડે એવા એવા છે. આમચી મુંબઈ વડાપાઉ, બોલે તો સ્પેશિયલ વડાપાઉ, નવાબ વડાપાઉ, ઇટાલિયન વડાપાઉ, દિલ ખુશ વડાપાઉ, ગ્રીન મુંબઈ વડાપાઉં, શેજવાન વડાપાઉં, તગડા તંદૂરી વડાપાઉં, પેરી પેરી વડાપાઉં, અસલી ચીઝ વડાપાઉં, ક્લાસિક માયો વડાપાઉં, સ્મોકી બીબીક્યુ વડાપાઉં, પછી જે ચોકલેટી સમોસા, અને અહીંયા જે અહીંયા બતાવું તમને, અહીંયા અંદર આવો. રીલ્સ બનાવવા માટે આપણે શૂટ કરી લીધું છે એટલે અહીંયા તૈયાર વડાપાઉં પડ્યા છે. આપણે જોવી જો એ પહેલા કોણ સા વાળા ભાઈ બોલે તો સ્પેશિયલ, એ બોલે તો સ્પેશિયલ હોય. ઉસમે ક્યાં ક્યાં રહેતા તંદૂરી સોસ વેજીટેબલ, અરે વાહ. ઓર ઉસકે બાદ યે કોણ સા હૈ? ઇટાલિયન વડાપાઉં. યે ઇટાલિયન વડાપાઉં. પહેલે તો અહીંયા અમારે રાજકોટ માં ઇતના બડા વડાપાઉં મિલેગા હી નહીં. અને પાછી રેન્જ 20 રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે. અને યે ફિર કોણ સા હૈ? યે નવાબ વડાપાઉં. યે નવાબ વડાપાઉં. ઇસમે ક્યા ક્યા રહેતા હૈ? તંદૂરી સોસ, ચીલી ગાર્લિક સોસ, ઓરેન્જ ચીઝ ઓર બાર્બીક્યુ. બાર્બેક્યુ, અરે વાહ. ઇસમે ભી બાર્બેક્યુ હતા? ઓર યે અપના સ્પેશિયલ ગ્રીન મુંબઈ. ગ્રીન મુંબઈ, ગ્રીન મુંબઈ આ ગયા અહીંયા રાજકોટ મે. અને પછી જે સ્પેશિયલ અહીંનો સમોસો, સમોસો નહીં ચોકલેટી સમોસા મળશે અહીંયા. અને ગરમા ગરમ જેવા અહીંયા કસ્ટમર આવે એવું લાઈવ બનાવીને જ આપવાનું. અને અહીંયા જે બ્રેડ આ મળે છે ને, આ બ્રેડ તમને ક્યાંય નહીં મળે એટલી આમ જો રફ સ્મૂથ સાવ પોચી પોચી ડેલી તાજે તાજે અહીંયા મળશે જોવા. અને પછી અહીંયા સાથે ભજીયા છે, આ કાંદા વડા છે, પછી પતરીના ભજીયા છે, અને એની સાથે આપણે મરચા ખાવા. મને આ સમોસા આવડું સમોસું ખાધું છે ક્યાંય છે ને? આની ઉપર ચોકલેટ ને, અને અહીંનું જે વડાપાઉં મળે છે ને આવડું વડા તમને ક્યાંય મળશે જ નહીં આવડું વડું. અને પાલનપુરની અહીંયા શોપ છે, અહીંયા મસ્ત મજાનું કિચન છે. અને અહીંયા તમે આવો એકવાર અવશ્ય તમે અહીંયા મુલાકાત લ્યો. હું એટલું કહું છું કે એકવાર જો તમે એનું વડાપાઉં ખાઈ ગયા ને એટલે કાયમના કસ્ટમર બની જશો. અને તમે એ ખાઈ જશો ને એટલે તમારા આખા ફેમિલીને તમે બીજો દિવસ ને એને એ દિવસે અહીંયા પાછા લઈને આવશો. કારણ કે એનો ટેસ્ટ જ અલગ છે. હું તો 2 દિવસ પહેલા ટેસ્ટ કરી ગયો હતો અને અત્યારે પાછો ટેસ્ટ કરું છું. તો તમે પણ અવશ્ય આ જગ્યાની મુલાકાત એકવાર લેજો. અને અહીંયાનો ટાઈમ છે ક્યાં ટાઈમ? અહીંયા સવારના 8 વાગ્યા થી લઈને રાતના 11 વાગ્યા સુધી અહીંયા તમે ગમે ત્યારે આવો. અહીંયા તમને લાઈવ બનાવીને આપે છે એટલે પહોંચી જજો. ને લોકેશન હજી તમને પાછું જણાવી દઉં છું. આ રાજકોટનું બસ સ્ટેન્ડ છે ને, બસ સ્ટેન્ડમાં આપણે ઉભા છીએ બોલે તો વડાપાઉં. હવે લાસ્ટ ટાઈમ તમે ઉપરથી જોઈ લ્યો રસ્તો, રોડ બતાવી મજા જ કઈ ગલત છે. હોય યાર, આવું તો ઘરે નો ખાવા મળે, હાઈફાઈ રેસ્ટોરન્ટમાં ન મળે એવી વસ્તુ છે અહીંયા. અહીંયા આપણે 5 વડાપાઉં લીધા છે પણ મને લાગે છે એકે માંડમાં ફૂટશે. કારણ કે એનો ટેસ્ટ જ એવડો છે ને, આવડું મોટું વડું ક્યાં મળે, આવડું મોટું પાઉં ક્યાં મળે. અને માત્ર રેન્જ 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય, 40-50 રૂપિયા સુધીના છે, આખું પેટ ભરાઈ જાય એમ. જબરદસ્ત છે યાર, દિલથી કહું છું એકવાર તમે અહીં આવો, એકવાર આવો એટલે પછી ગાયમના ગ્રાહક તો એ તો પાકા જ છો. પહોંચી જજો.